સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, અત્યારે આપણે છીએ અમદાવાદના સૌથી સારામાં સારા અને આઇકોનિક એવા સ્ટ્રક્ચર એટલે કે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ. તમે જેવી રીતે મારી પાછળ જોઈ શકો છો, આપણે અત્યારે આવી ગયા છીએ સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબે, કે જ્યાંથી તમને એક બુલેટ ટ્રેનનું સ્ટેશન મળશે અને મલ્ટિપલ કનેક્ટિવિટી મળશે. તમે અહીંથી છે ને બુલેટ ટ્રેન, BRTS બસીસ, રેલવે સ્ટેશન અને મેટ્રો, આ ચારની ફેસિલિટી એક એક જગ્યાએ જોઈ શકશો. અને અત્યારનું અમદાવાદનું સૌથી હાઈએસ્ટ અને આઇકોનિક સ્ટ્રક્ચરમાંનું એક માનવામાં આવે છે. હવે આ સ્ટેશન બનાવવાની કંપની છે નેશનલ હાઈ સ્પીડ રેલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, એટલે NHSL, કે જે આપણે બુલેટ ટ્રેનનું પણ નિર્માણ અહીંયા કરી દેવાની છે. તો ચાલો જઈએ અંદર અને તમને અંદર જઈને અલગ અલગ પાર્કિંગ ફેસિલિટી, અલગ અલગ કઈ કઈ વસ્તુ હશે અહીંયા અંદર, અંદર જઈને વ્યૂ આપીએ કે અંદરથી એ બધું કેવું દેખાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં, ચાલો જઈએ અંદર અને અંદરથી તમને દેખાડીએ કે અહીંયા તમને કઈ કઈ વસ્તુ જોવા મળશે. હા તો મિત્રો, જો આ છે ને આખે આખી લેન છે પાર્કિંગવાળી, બેઝમેન્ટવાળું જે પાર્કિંગ જાય છે ને, તો ચાલો હું તમને દેખાડું સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબનું જે બેઝમેન્ટવાળું પાર્કિંગ આવે છે ને એ કેવું દેખાય છે. અહીંથી જોઈ લો, આખે આખું આ બેઝમેન્ટવાળું પાર્કિંગ છે, જે હું તમને એની નીચે જઈને દેખાડું છું. જોઈ લો, આ સામે પણ તમને પાર્કિંગ દેખાશે, આખું મલ્ટીપર્પઝવાળું પાર્કિંગ અને આ બેઝમેન્ટવાળું પાર્કિંગ છે નીચે. તો જોઈએ, આપણે બેઝમેન્ટવાળા પાર્કિંગમાં જઈએ છીએ અને જોઈ લો આ વચ્ચે આખે આખું છે ને, આખે આખું જોઈ લો. આમ જોઈ લો, જેવી રીતે તમે જોઈ શકો છો, આ છે સાબરમતી મલ્ટી ટ્રાન્સફર હબ. જેવી રીતે તમે જોઈ શકો છો કે જે બુલેટ ટ્રેનનું સ્ટેશન ગણાશે, અહીંથી તમને છે ને એકી સાથે ચાર ચાર કનેક્ટિવિટી મળશે, BRTS બસ, મેટ્રો, રેલવે અને બુલેટ ટ્રેન, ચારે ચાર. જોઈ લો, જો આ સરસ મજાનું છે મલ્ટી ટ્રાન્સપોર્ટ. ચાલો આપણે અંદર જઈએ અને અંદર જઈને જોઈએ કે કેવું દેખાય છે આખા આખું સરસ મજાનું મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ. જોઈ લો, જોઈ લો, જો આ અંદર મલ્ટી ટ્રાન્સપોર્ટ હબની અંદર, અંદર જો આખું સ્ટેશનમાં જવાનું છે આખું, તો જોઈ લો અહીંથી કેવું દેખાય છે સ્ટેશન. સન્નાટો છે, રેડી, ફૂલ સન્નાટો હોય, પણ તમે જો અંદર જશો ત્યારે તમને બહુ જોરદાર જોવા મળશે. જો આખે આખું છે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, જેવી રીતે તમે જોઈ શકો. જો આનું એક બેઝમેન્ટવાળું છે એરિયો, કે અહીંથી તમે અંદર જઈને પાર્કિંગ બાર્કિંગમાં અને બધી જગ્યાએ તમે જઈ શકો છો. હા તો મિત્રો, હવે આપણે ચાલીને છે ને ઉપરના પાર્કિંગના સ્પોટમાં જઈએ છીએ. ઉપરના પાર્કિંગના સ્પોટ તમને દેખાડું કે પાર્કિંગનો સ્પોટ ઉપર કેવો છે, અને ઉપરના જે ઉપરનો એરિયો છે ને, જ્યારે તમે તમારી બાગ કે કાર લઈને અહીં આવશો ત્યારે તમને અહીંથી કેવો નજારો દેખાડશે. જો તમે અહીંથી તમારી કાર લઈને અહીં આવશો એટલે જો તમને અહીંયા છે ને આવો નજારો જોવા મળશે, જેવી રીતે તમે જોઈ શકો છો. જોઈ લો, આવી રીતે તમે ચડીને આવ્યા એટલે તમે અહીંયા આવશો મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં. જોઈ, આવું સરસ મજાનું આખું બનાવેલું છે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ. જો અહીં તમને કંઈક ઉપરનો આવો સરસ મજાનો નજારો જોવા મળશે, જે તમે જોઈ શકો છો. જોઈ લો, આ ઉપર આવું બધું તમને નજારો જોવા મળશે. અને જોઈ લો, અત્યારે બધું બને જ છે, અત્યારે બધું બને છે. અને જોઈએ, આવા વિડીયો આ સામે પ્લે થાય છે. અને જો આ એલિવેટર્સ છે બધાય, આ નીચેથી ઉપર આવવાના અને ઉપર અહીંથી ઉપર જવા માટેના. તો જોઈ લો, અહીંયા હોટલ્સની પણ સુવિધા હશે, પાર્ટી ટેરિસ પણ હશે, NHSRCSCL એ બનાવ્યું છે. હા તો મિત્રો, અમે સ્ટેશનની અંદરનું જો આ એક આખો ફ્લોર છે જે આ બનાવવામાં આવેલો છે, જો આ પાર્કિંગ લાગે છે, તમે જ્યારે અહીંયા પાર્ક કરવા માટે આવશો, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, જો આવો સરસ મજાનો પાર્કિંગ એરિયા બનાવવામાં આવેલો છે. જેવી રીતે તમે જોઈ શકો, અહીંયા મલ્ટિપલ સ્ક્રીનને તમને અહીંયા જોવા મળશે. ચાલો હું તમને આગળ જાઉં અને આગળથી તમને ગાર્ડનને એ બધું નજારો દેખાડું, ત્યાં ગાર્ડનને એ બધું કેવું લાગે છે. જો મિત્રો, આ તમને આટલું મોટું તો ખાલી પાર્કિંગ લોટ જોવા મળશે, જેવી રીતે તમે જોઈ શકો છો આટલું પાર્કિંગ લોટ છે. અને જો આગળની સાઈડ છે ને આખું ગાર્ડન ટાઈપ, જો આ એક્ઝિટ બનાવવામાં આવેલું છે, જો અહીંથી છે ને આ એક્ઝિટ છે, અને જો અહીં આગળ છે ને ગાર્ડન ટાઈપ બનાવવામાં આવેલું છે, તમે ગાર્ડનથી પણ આવીને અહીં અંદર ચડી શકો છો. તો ચાલો આપણે વાછડ પીયા જઈ અને અંદર તમને કંઈ બીજું સારું એવું જોવા મળે તો તમને નજારો દેખાડીએ અંદરથી. હા તો મિત્રો, અત્યારે જો આપણે પાર્કિંગ લોટમાં છીએ અને પાર્કિંગ લોટમાં જો આ બહાર જવાનો આ એક્ઝિટનો રસ્તો તમને અહીં દેખાડવામાં આવેલો છે. જોઈ લો, હવે છે ને તમને છે ને અહીંથી સાવ નજીક છે ને સાબરમતી સ્ટેશન પણ છે. આપણે જો હું તમને સાબરમતી સ્ટેશન પણ દેખાડી દઉં અને ફૂટઓવર બ્રિજને એ બધું દેખાડી દઉં, જોશે કેવું સરસ મજાનું અહીંયા રાખવામાં આવેલું છે. તો ચાલો જઈએ અને જોઈએ, જો સામે છે રેડી, જો આ છે આખે આખો લોન્જનો એરિયો, અને જો અહીંથી જ તમને સામે દેખાશે સાબરમતી
આખા ખુશી છે ને, આજે સાબરમતી સ્ટેશન છે ને જોઈ લો, આખો આ બહારનો નજારો જોઈ લો તમે, સરસ મજાનો બહાર સામે તમને દેખાશે. જો આ સાબરમતી સ્ટેશન જોઈ લો, આ છે સાબરમતી સ્ટેશનનો સરસ મજાનો નજારો. બાજુમાં જ છે સાબરમતી સ્ટેશન, બધું અહીંયા એકબીજા સાથે કનેક્ટેડ છે. અને જો માંથી તમારે એક્ઝિટ થવું હોય તો તમે એક્ઝિટ થઈ શકો. અને જો આખે આખું, જો આખે આખું જો એનો નજારો છે, અહીંયા જો બિલ્ડિંગ ડાયરેક્ટરી અને એ બધું અહીંયા લખવામાં આવેલું છે, તમે જેવી રીતે જોઈ શકો છો. તો ચાલો હવે અહીંથી બહાર નીકળીએ. અને તમે જો આ ઉપર છે ને ફૂટ ઓવર બ્રિજ છે, આ ફૂટ ઓવર બ્રિજમાંથી થઈને તમે સાબરમતી સ્ટેશને જઈ શકો છો. અહીંથી તમે આમ જશો, આમથી આમ જશો એટલે તમારે આવી જશે સાબરમતી ફૂટ ઓવર બ્રિજ. તો ચાલો હવે આપણે અહીંથી બહાર નીકળીએ અને જોઈએ કે બીજું કેવું છે. જોઈ લો, આ નીચે જવા માટેના એલિવેટર લગાવેલા છે, અહીંથી તમે નીચે જઈ શકો છો. એ નીચેનું પાર્કિંગ કે જીવ અહીં મિત્રો, અહીંયા ટોટલ છે ને 60 રૂમવાળી હોટલ પણ બનાવવાની આમાં આવેલી છે. પછી ટોટલ છે ને બ્લોક, જો આ બ્લોક એ છે, સામેવાળો બ્લોક બી છે. જો અત્યારે આપણે બ્લોક એમાં ઊભા છે, આમાં ટોટલ 6 ફ્લોર હશે આ બ્લોક બીમાં, સામે ટોટલ 4 ફ્લોર હશે. આ બે ફ્લોરમાંથી ગમે એક ફ્લોરમાં છે ને હોટલ બનાવવામાં આવવાની છે, કે જે તમે અહીંયા આવીને એનો યુઝ કરી શકો છો. તો આટલી બધી માહિતી મેં તમને આપી દીધી છે વિડીયોમાં, અને મેં તમને દેખાડી દીધું છે કે અહીંયા અંદર આવીને. તો વિડીયો જોતા હોય તો મિત્રો પ્લીઝ લાઇક કરજો, વધારે ને વધારે લાઇક કરજો, અને આ વિડીયોને શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ કેવું સરસ મજાનું પાર્કિંગવાળું બનાવવામાં આવેલું છે. તો ચાલો હવે જઈએ આગળ, અને થોડુંક બીજું હોય તમને દેખાડવા જેવું હોય એ તમને બતાડીએ. હા તો મિત્રો, આ બ્લોક એ છે, જેવી રીતે તમે જોઈ શકો છો બ્લોક એ, અને આ બ્લોક બી. ચાલો હજી આમ જોઈએ પાર્કિંગમાં અને જોઈએ બીજું શું શું છે. એન્ટર થશો ને એની સાથે તમને પાર્કિંગ દેવા દેખાડશે. પાર્કિંગની અવેલેબિલિટી છે બેસમેન્ટ લેવલ 0, લેવલ 1 ને લેવલ 2, બે ટોટલ 1, 2, 3, 4 લેવલ સુધી તો પાર્કિંગ જ છે. જોઈ લો, ઝૂમ કરીને દેખાડું, 4 લેવલ સુધી તો અહીંયા પાર્કિંગ રાખવામાં આવેલું છે. એવું કાંઈ વિશાળ કાંઈ અહીંયા બનાવવામાં આવ્યું છે. જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમને જોવા મળશે સરસ મજાનું સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, જેને કંઈ મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ જેવી રીતે હું તમને એ બતાડી રહ્યો છું. જોઈ લો. હા તો મિત્રો, જો આ છે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબનો આગળનો એરિયો. હવે જો આગળના એરિયામાં છે ને તમને જો અહીંયા આ ગાર્ડન દેખાશે, આ ગાર્ડનમાંથી ચડીને પણ તમે અંદર છે ને મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ સુધી જઈ શકો છો. તો આ છે ને, જો તમને હું આગળથી માહિતી આપી દઉં, જો આગળ છે ને આ ગાર્ડનનું હજી નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે પણ આખું ગાર્ડન બની જશે ત્યારે તમને આવો સરસ મજાનો નજારો દેખાશે. જો હું તમને છે ને અહીંનો ડ્રોન શોટ દેખાડું, કાલ્પનિક ડ્રોન શોટ, જેથી તમને ખબર પડે કે જ્યારે જો લોકો અહીંથી આમ ચડીને જશે ને તો ત્યાંથી અહીંથી કેવો નજારો આવશે.